હેલો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, ગઈકાલે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળી અને જોઈ હતી. તો તમને મજા આવી હતી? અને અરીસાનો ઉપયોગ કરીને વસ્તુના અડધા ભાગની સમજ મેળવી હતી. તો મિત્રો, આજે આપણે તૂતક રેખાનો ઉપયોગ કરીને વસ્તુના અડધા ભાગની સમજ મેળવીશું. તો ચાલો તો જુઓ, ટપકાવાળી રેખા એટલે કે તૂતક રેખાનો ઉપયોગ કરીને ચિત્રોના અડધા ભાગની સમજ. તો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રોમાં આપણે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તૂતક રેખાનો ઉપયોગ કરીને આપણે વસ્તુના અડધા ભાગની સમજ મેળવીશું. તો જુઓ અહીંયા, તો અહીંયા જુઓ, પહેલા નંબરના ચિત્રમાં ત્રિકોણમાં આપણે તૂટક રેખા દોરીશું. દોરાઈ ગઈ? તો ત્રિકોણના બે સરખા ભાગ તમને દેખાય છે? દેખાય છે? હા, તો આપણને બે સરખા ભાગ જોવા મળે છે. તો તમને આ ચિત્ર સાનું લાગે છે? હા, કાષ્ટીનું છે. તો આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીને કાષ્ટીના બે સરખા ભાગમાં વહેંચીશું. તો તમને કાષ્ટીના બે સરખા ભાગ જોવા મળે છે તૂટક રેખાના ઉપયોગથી? જોવા મળે છે. ચાલો આગળ અહીંયા જુઓ, આ પાન આકારના ચિત્રમાં જુઓ. તો આપણે અહીંયા તૂટક રેખા ઊભી દોરશું તો બે ભાગ થશે સરખા, કે આડી દોરશું તો બે ભાગ થશે સરખા? કેવી રીતે દોરશું? હા, ઊભી તૂટક રેખા. કેવી દોરશું આપણે? ઊભી તૂટક રેખા. તો તમને બે સરખા ભાગ દેખાય છે પાનના? દેખાય છે? તમે બરાબર સમજી ગયા છો. તો હવે જુઓ આ ચાર નંબરના ચિત્રમાં. તો અહીંયા આપણે આડી તૂટક રેખા દોરશું કે ઊભી તૂટક રેખા દોરશું? હા, તમે બરાબર સમજ્યા. તો અહીંયા ઘડી આપણે કેવી તૂટક રેખા દોરશું? ઊભી. તો બે સરખા ભાગમાં વહેંચાય છે, થાય છે બે સરખા ભાગ? થાય છે ને? તમે બરાબર સમજ્યા. હવે જુઓ પાંચ નંબરના ચિત્રમાં આપણે કઈ રીતે તૂટક રેખા દોરશું? આડી કે આડી દોરશું તો તમને બે સરખા ભાગ દેખાય છે? દેખાય છે? હા, જોવા મળતા નથી. તો આપણે કઈ રીતે તૂટક રેખા દોરશું? કઈ રીતે દોરશું તૂટક રેખા? ઊભી રીતે. કઈ રીતે તૂટક રેખા દોરશું? ઊભી રીતે. તમે બરાબર સમજી ગયા છો. તો અહીંયા આપણે તૂટક રેખા ઊભી દોરશું આ રીતે. તો હવે તમને બે સરખા ભાગ લાગે છે? થયા બે સરખા ભાગ? તમે બરાબર સમજી ગયા. તો તમને તૂટક રેખાની મદદથી એટલે કે ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને વસ્તુના બે સરખા ભાગ કેવી રીતે થાય છે તેની સમજ પડી ગઈ. તો અહીં જુઓ કેટલાક ચિત્રો આપેલા છે, તેને ધ્યાનથી જુઓ. તૂટક રેખાની મદદથી બે અર્ધભાગમાં વિભાજિત થાય છે. હા, તો તમને બે સરખા ભાગમાં જોવા મળે છે. અને શું તમને આ ચિત્રોમાં તૂટક રેખાની મદદથી બે અર્ધભાગમાં વિભાજિત થતા દેખાય છે? હા, બે અર્ધભાગમાં વિભાજિત થતા નથી. તો ચાલો આપણે અહીં કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોનું અરીસામાં અર્ધભાગમાં વિભાજિત કરીએ. શું તમે અનુમાન કરી શકશો
के कया अंग्रेजी मूळाक्षरनो अरिस्सामां अर्धभागमां विभाजित शक्य छे। तो चलो चकासी। तो अहीं जुओ आ क्यों मूळाक्षर छे एबीसीडीनो? हाँ बी। तो आपणे अरिस्सानो उपयोग करीने आ मूळाक्षरनो अर्धभागमां विभाजित थाय छे के नथी थतुं ते चकासी। तो अहीं जुओ आ रीते अरिस्साने गोठवानो छे। तो अहीं जुओ आ बी मूळाक्षरनो अर्धभागमां विभाजित थाय छे, तमे जोई शको छो। हाँ तो अहीं आपणे बी मूळाक्षरनो अर्धभागमां विभाजित देखाय छे। आ कयो मूळाक्षर छे एबीसीडीनो? हा डी। तो हवे आपणे एने अरिस्सामां जोईए के अर्धभागमां विभाजित थाय छे के नथी थतो। तो अहीं जुओ आ रीते अरिस्साने गोठवानो छे। શું તમે જોઈ શકો છો ડી મૂળાક્ષરનો અર્ધભાગમાં વિભાજિત થાય છે? હા તો ડી મૂળાક્ષરનો અર્ધભાગમાં વિભાજિત થાય છે। કયો મૂળાક્ષર છે? હા એફ। તો આપણે જોઈએ કે અરિસ્સામાં એફ મૂળાક્ષરનું અર્ધભાગમાં વિભાજિત થાય છે કે નથી થતું, તો ચાલો ચકાસીએ। તો આ રીતે અરિસ્સાને ગોઠવવાનું છે। જુઓ ધ્યાનથી જુઓ, શું એફ મૂળાક્ષરનું અરિસ્સાની મદદથી અર્ધભાગમાં વિભાજિત થાય છે? અર્ધભાગમાં એફ મૂળાક્ષરનું વિભાજિત થતું નથી। આ કયો મૂળાક્ષર છે એબીસીડીનો? હા એલ। તો આપણે અરિસ્સાનો ઉપયોગ કરીને જોઈએ કે આ એલ મૂળાક્ષરનું અર્ધભાગમાં વિભાજિત થાય છે કે નથી થતું, તો અહીંયા જુઓ આ રીતે અરિસ્સાને ગોઠવવાનો છે। તો શું તમને એલ મૂળાક્ષરનું અર્ધભાગમાં વિભાજિત થતું દેખાય છે? ધ્યાનથી જુઓ, તો એલ મૂળાક્ષરનું અર્ધભાગમાં વિભાજિત થતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક મૂળાક્ષરો એવા છે એબીસીડીના કે જેનું અરિસ્સામાં અર્ધભાગમાં વિભાજિત થાય છે, અને કેટલાક મૂળાક્ષરો એબીસીડીના એવા છે કે જેનું અર્ધભાગમાં વિભાજિત થતું નથી। તો તમને સમજાઈ ગયું? બરાબર સમજી ગયા? સમજ પડી ગઈ? તમે આવા એબીસીડીના અડધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને શબ્દો પણ બનાવી શકો છો। તો મિત્રો, તમને યાદ છે આપણે કોનું મોરું બનાવ્યું હતું કે ભૂલી ગયા? તમને યાદ છે કોનું મોરું બનાવ્યું હતું? બિલાડીનું। તમને બરાબર યાદ છે? તો મિત્રો, જો તમને કોઈ પ્રાણી કે પક્ષીઓના મોરું દોરતા આવડતું હોય તો તમે દોરી શકો છો। તો મિત્રો, આજે આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીને વસ્તુના અડધા ભાગની સમજ મેળવી અને અરિસ્સાનો ઉપયોગ કરીને અંગ્રેજી મૂળાક્ષરોના અડધા ભાગનું અનુમાન કર્યું। તો મિત્રો, આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।